રાધનપુર 16 વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ, ઉમેદવારો નક્કી થશે, કોંગ્રેસ ભાજપમાં જામશે ચૂંટણીનો જંગ. લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી ગુજરાતમાં ખાલી પડેલ વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલ રાધનપુર 16ના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય તરીકે રાજીનામું આપતા રાધનપુર વિધાનસભાની સીટ પણ ખાલી પડી હતી, ત્યારે ટૂંક સમયમાં ગુજરાત સરકાર દ્વારા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી તે પહેલા રાધનપુરનું રાજકારણ ગરમાવા માંડ્યું છે. જ્યારે તાજેતરમાં લોકોમાં ચર્ચાઓ મુજબ આ સીટ ઉપર કોંગ્રેસ ભાજપની સીધી ટક્કર થાય તેવું દેખાય છે. કારણ કે લોકોમાં ચર્ચાઓ મુજબ ત્રીજા ઉમેદવાર તરીકે કોઈ એવો સક્ષમ ઉમેદવાર દેખાતો નથી કે જે આ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર સામે સીધે સીધી ટક્કર લઈ શકે. ત્રીજો ઉમેદવાર સક્ષમ ના હોવાના કારણે આ બંને પક્ષના ઉમેદવારોમાં સીધે સીધી ટક્કર રહેશે. અને લોકોમાં તો એવી પણ ચર્ચાઓ સાંભળવામાં મળી છે કે પ્રચારના માધ્યમથી લોકોને સમજાવવામાં પણ આવશે કે કોઈના હાથાના બની બીજા જે ઉમેદવારો ઉમેદવારી નોંધાવે છે એ ઉમેદવારો મતદારની કિંમતી વોટ ન બગાડે અને મતદાર પોતાની મરજી મુજબ મત આપે તેવો પ્રચાર પણ કરવામાં આવશે. આમે રાધનપુરની પ્રજા સમજુ છે કોંગ્રેસ ભાજપ સિવાય ત્રીજા ઉમેદવારને બને ત્યાં સુધી નહીં સ્વીકારે તેવી ચર્ચાઓ જોવા મળી હતી. હવે બંને પક્ષમાંથી કોને કોને ટિકિટ ફાળવવામાં આવે છે તેના ઉપર રાધનપુર 16 વિધાનસભાના મતદારોની નજર છે. જોઈએ એ તો આવનારો સમય જ બતાવશે. અકીલ મલેક, ZSTV રાધનપુર.